नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण नंबर 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. આ પ્રકરણમાં આપણને એક ખરાબ સ્વપ્નની વાત કરેલી છે, એક ભૂકંપની વાત કરેલી છે કે 26 જાન્યુઆરી 2001માં આવ્યો હતો. એના વિશેની તમામ માહિતી આપણને આ ચેપ્ટરમાં આપેલી છે. જોઈએ ખરાબ સ્વપ્ન. મદદ મદદ, મને બચાવો. આ કોઈ મદદ માગે છે. શું કહે છે કે દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હાલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. સ્વપ્નમાં શું દેખાતું હતું કે ધરતી હાલતી હતી, લોકો ચારે બાજુ દોડતા હતા અને મદદ માટે એકાબીજાને બૂમો પાડતા હતા. મોટેથી બૂમ પાડી અને હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો, પરંતુ નિંદ્રામાં હું હજી પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. આજે ભૂકંપ આવ્યો અને શું કેટલા વર્ષ થઈ ગયા કે 18થી પણ વધારે, એટલે કે 19 વર્ષ જેવું થઈ ગયું. છતાં પણ ઘણીવાર હજી ઊંઘમાં મને બીક લાગે છે. હું જસમાં છું. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. નામ શું કીધું છે છોકરીનું? તો કે જસમાં. અને રહે છે ક્યાં? તો કે ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં. અને જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. અને જ્યારે ભૂકંપ આવ્યો હતો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે કચ્છમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળી હતી ભૂકંપની. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. 26 જાન્યુઆરીએ સ્કૂલના બાળકો શાળાના મેદાનમાં શું કરતા? તો કે પરેડ જોતા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર જ ન હતી કે શું થઈ રહ્યું છે અને શું કરવું. બધે જ ગભરામણ હતી. કોઈને ખબર જ નહોતી પડતી કે અત્યારે આપણે શું કરવું જોઈએ. થોડીક જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું. એટલે કે ગામમાં માત્ર શું જોવા મળતું? તો કે જમીન જ જોવા મળતી હતી. કાચા મકાનો બધાય પડી ગયા, ઝાડવા બધાય પડી ગયા. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી જ વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ઘણા લોકો પણ બિલ્ડિંગો અને મોટા મોટા પથ્થરોની નીચે દટાઈ ગયા હતા. અને જેટલા લોકો, ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. તો એ લોકોને કઈ રીતના બચાવવા એના વિશે બધા વિચારતા હતા. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈ હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. ભૂકંપના લીધે શું થયું? તો કે અમારા ગામના 6 લોકો મરી ગયા. એમાં એ જસમાના નાના પણ હતા. એ નાના દટાઈ ગયા હતા, પડી ગયેલા ઘરની નીચે દટાઈ ગયા હતા. અને એના લીધે મારી માતા રડ્યા કરતી અને એને જોઈ મને પણ રડવું આવતું હતું. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ હતા, તેમના ઘરને વધુ નુકસાન નહોતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. અને ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. સરપંચનું ઘર એવું હતું કે જેને વધારે નુકસાન નહોતું થયું, એટલા માટે એણે પોતાના ઘરેથી લોકોને અનાજ આપ્યું. અને ગામની મહિલાઓએ થોડાક દિવસ સુધી બધી જમવાનું બનાવ્યું અને ગામના બધા લોકોને જમાડ્યા. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે. તો એક તો 26 જાન્યુઆરી એટલે કે જાન્યુઆરીમાં ઠંડી પણ વધારે હશે અને એમાં કોઈ પાસે રહેવા માટે ઘર પણ નહોતું. અને બીજું એક બાજુ શું હતું? તો કે બીક હતી કે વળી પાછો ભૂકંપ આવશે તો શું કરશું બધા. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? તો કે હા, આપણે અથવા તો વિદ્યાર્થી મિત્રો, તમે આ મુશ્કેલીનો સામનો ન કર્યો હોય
પરંતુ તમારા મમ્મી પપ્પા એ 2001માં આવેલા ધરતીકંપનો સામનો કર્યો હશે તેવા સમયે કોણે મદદ કરી હતી તેની યાદી બનાવો. તો કે એવા સમયે કેટલાક સરકારી સંસ્થાઓએ લોકોને ખોરાક પાણી અને કપડાંની મદદ કરી, નેતાઓએ તેના કાર્યક્ષેત્રમાં મદદ કરી. ત્યાર પછી ભારતીય સેના એટલે કે જવાનો આવ્યા, તેણે તંબુ અને અન્ય સહાય કરી હતી. ત્યાર પછી સરકારી સહાય મળી, વેપારી સંગઠનોએ જીવન જરૂરિયાતની વસ્તુઓને પેકેટ સ્વરૂપે આપી હતી. આવી રીતના ઘણા પ્રકારની મદદ થઈ હતી. ત્યાર પછી મદદ આવી. ધરતીકંપ આવ્યાના થોડાક દિવસ પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. જુદા જુદા શહેરના લોકો અહીંયા શું કામે આવતા હતા? તો કે ધરતીકંપમાં લોકોને શું શું થયું એ જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવા અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા, કારણ કે દરેક વ્યક્તિઓને આની જરૂર હતી. એમને અમને જે કપડાં મળ્યા હતા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં ક્યારેય પહેર્યા નહોતા. શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. હવે તંબુ તો બંધાણું, પરંતુ ઠંડીમાં રહેવું એ ખૂબ જ મુશ્કેલ હતું. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં વધારે નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થાપિતોનું જૂથ ગામની શાળા બનાવશે. હવે એન્જિનિયરોએ ઘર બનાવવાનું તો કીધું, પણ ગામના લોકોને શું લાગતું હતું કે આપણું ગામ આખું બદલાઈ જશે, પહેલાં જેવું રહેશે નહીં. એટલા માટે ઇજનેરો શું કરશે? તો કે એ શાળા બનાવશે અને આ બધા પોતાની ઘર જે છે એ તેની મદદથી પોતે બાંધશે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી માટા મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા ઉપર ગોઠવી અને દિવાલો બનાવી અને દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. દરેક લોકોએ એકબીજાની મદદથી પોતે જાતે પોતાનું ઘર બનાવ્યું. ત્યાર પછી જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તો કે જસમાના ગામે બહારથી લોકો આવ્યા, તેમાં ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, જવાનો, સંસ્થાના સભ્યો, સેવાભાવી કાર્યકરો વગેરે જેવા લોકો આવ્યા હતા. અને તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી હતી? તો કે ઈજાગ્રસ્ત લોકોને સારવાર કરી હતી, હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેના ઘર પડી ગયા તેને રહેવા પ્લાસ્ટિકના તંબુ બનાવવામાં મદદ કરી, ખાવા પીવાની અને કપડાંની વ્યવસ્થા કરી અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેના ઘર ફરી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો પાછા આ મકાનો પહેલાં જેવા પહેલાં કરતાં સુરક્ષિત રહેશે. હવે જો આ લોકોએ પાછા તો ઘર બનાવ્યા, પણ હજી પાછો ભૂકંપ આવે તો એ સુરક્ષિત રહેશે કે નહીં રહે? તો કે જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેના ઘર બનાવ્યા છે અને ઘર અને મકાનનો સ્ટ્રક્ચર અને ડિઝાઇનથી ભૂકંપ પ્રૂફ બનાવ્યા. એનું સ્ટ્રક્ચર એટલે કે એનું બંધારણ એ રીતના કર્યું હતું કે ભૂકંપ સામે એ મકાન જે છે એ ઊભું રહી શકે. તેથી ફરીથી ધરતીકંપ આવે તો પણ જસમાના ગામના મકાનો પહેલાં કરતાં વધારે સુરક્ષિત રહેશે. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો કે હા, આપણે બધા રહીએ છીએ એ ભૂકંપથી સુરક્ષિત હોય તેને એન્જિનિયરની સૂચનથી ધરતીકંપ પ્રૂફ બનાવ્યા હોય અને આ રીતના ફેરફાર કરીને સુધારવામાં આવ્યું હોય તેથી તે સુરક્ષિત હોય છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? જો કુદરતી આપત્તિ એટલે કે માનવ દ્વારા ન થતી હોય, કુદરતી થતી હોય, જેમ કે ભૂકંપ આવવું, નદીમાં પૂર આવવું, સુનામી આવી, આ બધા છે એ કુદરતી આપત્તિ. તો એવા સમયે પાલતુ પ્રાણીઓને કઈ રીતના બચાવવા? તો કે ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જવા, દુકાળ વખતે પ્રાણીઓને ઘાસચારો અથવા તો પાણીની વ્યવસ્થા, જે વર્ષે જે છે વરસાદ ઓછો થયો ત્યારે દુકાળની વ્યવસ્થા, દુકાળ સર્જાય બરાબર, તો એ વખતે પાલતુ પ્રાણીઓને પાણીની વ્યવસ્થા આપણે આપવી જોઈએ
અને પૂર જેવી સ્થિતિએ પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચા તેમજ સલામત જગ્યાએ રાખવા જોઈએ. તમારા ઘરની અને જસ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થયો? તો કે જસ્માના ઘરમાં માટી, છાણ, ઝાડની ડાળી, લાકડા, પથ્થરો વગેરેનો ઉપયોગ થયો, જ્યારે તમારા ઘરમાં એટલે કે આપણા ઘરમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું અને લોખંડ વગેરેનો ઉપયોગ થયો. ત્યાર પછી ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ એ કીધું છે. જૂથમાંથી લોકોએ જસ્માના શાળાના બાળકોને ધરતીકંપ આવે તેઓએ શું કરવું જોઈએ તે પણ બતાવ્યું છે. જૂથ આવ્યું હતું એ જેમાં જવાનો, વૈજ્ઞાનિકો, પોલીસ, નર્સ, ડૉક્ટર હતા. એ લોકોએ શું કીધું કે શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી અને ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવા કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. જો એક તો તમારે ખુલ્લા મેદાનમાં વયું જવાનું અને જો ખુલ્લું મેદાન ન હોય તો કોઈ પણ ભારે ચીજવસ્તુ કે જે પડી શકે એવી ન હોય એના નીચે ઊભું રહી જવાનું અથવા તેને પકડીને ઊભું રહી જવાનું. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે કોઈ બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છે. જો ધરતીકંપ સમયે શું કરવું જોઈએ એ શાળામાં પણ સમજાવવામાં આવે અને આ ઉપરાંત કેટલીક સંસ્થાઓ દ્વારા પણ શીખવવામાં આવે છે. ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસવું જોઈએ? તો કે ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપર કોઈ પણ વસ્તુ પડે તો એ આપણી ઉપર પડશે નહીં એટલે જેનાથી બચી શકાય છે અને આપણા શરીરની સુરક્ષા પણ કરી શકાય છે. ત્યાર પછી કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો. શું કીધું હતું? તો કે અમદાવાદ 26 જાન્યુઆરી 2001 આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી અને મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ બધું કેમ આવ્યું હતું? તો કે 2001 વખતે જે ભૂકંપ આવ્યો ત્યારે ભુજમાં કેવો કેવો નુકસાન થયું એના વિશે છાપામાં શું આપેલું હતું એ બતાવ્યું છે. અમદાવાદના શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે, તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એક એવી પણ ઇમારત નહીં કે જ્યાં તિરાડો ના હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકોએ સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું. કેવા કેવા પ્રકારની મુશ્કેલી થઈ જુઓ કે લગભગ 150 લોકો તો એમાં ધરાશાયી થઈ ગયા, 250 જેટલા મૃતદેહ નીકળ્યા અને હજી ઘણા લોકો એમાં ફસાયેલા છે અને મદદ માટે દેશ વિદેશના ખૂણે ખૂણેથી મદદ માટેના પ્રસ્તાવો આવી રહ્યા છે. ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં એ રીતના બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કઈ રીતના? તો કે હા, ધરતીકંપ પ્રૂફ એટલે કે ભૂકંપ પ્રૂફ જો મકાન બનાવવામાં આવે તો નુકસાન ઘણું ઓછું થાય અને ઇમારતો જે છે એ કઈ રીતના? તો કે ઇમારત છે એ ધ્રુજારી અને આંચકા સહન કરી શકે અને આછી અને આના લીધે ખૂબ જ ઓછા લોકો મૃત્યુ પામે, ઈજા પણ ઓછા લોકોને થાત અને ઘર વખરીના સામાનને પણ ઓછું નુકસાન થાત. આવા સમયે જ્યારે લોકોએ તેના ઘરબાર અને ચીજવસ્તુ ગુમાવી હોય ત્યારે કેવા પ્રકારની જરૂર હોય? તો એક તો એને કપડાની, ત્યાર પછી ખાવા પીવાની, આ ઉપરાંત તો કે દવાની, માલ મિલકત હોય એની સુરક્ષાની અને રહેવાની વગેરે જરૂર પડી શકે. આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે? તો કે આવી પરિસ્થિતિમાં જે છે એ કોની જરૂર પડશે? તો કે એક તો પાણીની લોકોને પીવા માટે, કપડાં પહેરવા માટે, ડૉક્ટર છે ડૉક્ટરની જરૂર પડશે લોકોને સારવાર કરવા માટે, રેડિયો, ટીવી અને મોબાઈલની જરૂર પડશે. કારણ તો કે જેટલા લોકોને અસર થઈ છે તેને સંદેશો મોકલવા અને એના સમાચાર મેળવવા માટે, ત્યાર પછી સેવાભાવી સંસ્થાઓની જરૂર પડે. કારણ તો કે અસરગ્રસ્ત લોકોને નાણાકીય મદદ માટે એટલે કે પૈસા માટે, ભોજનની જરૂર પડશે લોકોને ખવડાવવા માટે, અને જેસીબીની જરૂર પડે કારણ કે પડી ગયેલી ઇમારતોનો કાટમાળ હટાવવા અને તેમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે. ત્યાર પછી તમે ક્યારે તમારા વિસ્તારના લોકોને એકબીજાથી મદદ કરતા જોયા છે? ક્યારે? તો કે હા, ચોમાસામાં અમારા વિસ્તારમાં ક્યારેક ખૂબ જ વધારે વરસાદ પડે ત્યારે મોટાભાગના ઘરોમાં પાણી ભરાઈ જાય અને તે સમયે લોકો એકબીજાને મદદ કરે છે. લોકો પાડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો કે પહેલો સગો પાડોશી હોય છે. મુસીબતના સમયે સૌથી પહેલાં પાડોશી હાજર થઈ જાય છે. સામાજિક પ્રસંગોમાં, આર્થિક બાબતોમાં અને
કઈ સલાહ સૂચન મેળવવામાં અથવા તો કોઈ પણ તહેવાર ઉજવવો હોય છે ત્યારે અથવા તો સુખ દુઃખમાં સૌ પ્રથમ પાડોશી જ આપણને મદદરૂપ થાય છે, એટલા માટે લોકો પાડોશમાં હળીમળીને રહે છે. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો નહીં હોય, તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો, તહેવાર કોની સાથે ઉજવશો, તમને બીક લાગે? તો કે આજુબાજુ જો માણસો રહેતા ન હોય તો ત્યાં આપણને રહેવાનું ફાવે નહીં, કારણ કે મુસીબતના સમયમાં જો પાડોશી હોય તો આપણને મદદરૂપ થાય, તો પાડોશી નથી તો ત્યારે આપણે કોઈની મદદ પણ લઈ શકીએ નહીં, અથવા તો આપણે કોઈ સાથે મજાક મસ્તી કરી ન શકીએ, તહેવારો અને દિવસો ઉજવી ન શકીએ અને એકલા રહીએ, એનાથી બીક પણ લાગે. લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે ત્યારે તેના ઘર કે વસ્તુઓ ગુમાવે છે, તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત છે, જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિના સમાચાર જુઓ અને તેની નોટબુકમાં ચોંટાડો. શું કહે છે કે એક ધરતીકંપ નથી, આ ઉપરાંત ઘણી બધી સમસ્યાઓ થતી હોય ને એના લીધે આપણને ન્યૂઝપેપરમાં બતાવવામાં આવે છે. તમારો અહેવાલ એટલે કે તમારે અહેવાલ બનાવવાનો અને એમાં ધારો કે તમે ધરતીકંપ વિશે બનાવો છો તો આપત્તિનું કારણ, તારીખ અને સમય. આપત્તિનું કારણમાં શું આવશે? તો કે ધરતીકંપ. તારીખ તો કે 26 જાન્યુઆરીને. સમય તો કે કેટલા વાગે આવ્યો? તો કે 8:45, 8:45. તેના કારણે જનજીવનને, વસ્તુઓને તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું? તો કે એમાં છે અંદાજે 2000 લોકોના મૃત્યુ થયા. લોકો છે એ ઘણા દિવસો સુધી ડરતા હતા. 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને બધા લોકોનો ધંધો વ્યવસાય પડી ભાંગ્યો હતો અને લોકો બેહાલ થઈ ગયા હતા. ક્યાં લોકો મદદ માટે આવ્યા? સરકારી સંસ્થા કે બીજા જૂથો? તો કે સૌથી પહેલાં સ્થાનિક લોકોએ મદદ કરી હતી. પોલીસ અને લશ્કરના જવાનો, સરકારી સંસ્થાઓ, એનજીઓ, ડૉક્ટર, જિલ્લા અને રાજ્યોમાં લોકો દ્વારા અનાજ આપવામાં આવ્યા, કપડાં, ઘરબખડીનો માલ સામાન, રહેવા માટે તંબુ, ખાવા માટેનો ખોરાક અને માનસિક રીતે પડી ભાંગેલા લોકો માટે મનોચિકિત્સકો જે ડર કાઢવા માટે આવતા હતા, યોગાસનો, ધ્યાન, બાળકો માટેની તળાવ મુક્ત આનંદદાયી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી. આમ લોકોના અસ્તવ્યસ્ત જીવનને રાહત મળે તેવી ઘણી બધી મદદ કરવામાં આવી હતી. જો વરસાદ ન આવે તો પાક ન થાય અને દુકાળ પડી શકે, પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં. તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. જો બીજી જગ્યાએથી એને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે તો લોકો ભૂખના લીધે જો ખોરાક નહીં ખાય, ખોરાક ન ખાય તો આપણા શરીરને શક્તિ ન મળે અને શક્તિ ન મળે તો આપણે જીવી શકીએ નહીં. તમારા વિસ્તારના લોકો ક્યારેય પૂર કે દુકાળના ભોગ બન્યા છે? તો કે જો નીચાણવાળા વિસ્તારો હોય ને ત્યાં થોડોક વધારે પણ વરસાદ આવે ને તો અહીંયા પૂર આવે, બરાબર? આવા જુદા જુદા દેશોના અહેવાલો હોય એ આપણને ન્યૂઝપેપરમાં બતાવવામાં આવે તો એનો પણ તમે અહેવાલ બનાવી શકો. તમે કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેના સરનામા અને ફોન નંબર નોંધો. એટલે કે અકસ્માત થયો એટલે કે જો ઘરમાં આગ લાગે તો ફાયર બ્રિગેડ છે. તો આવી રીતના કોઈ પણ ઘરમાં આપત્તિ આવે પછી કોઈ બીમાર પડે તો આપણે 108ની હેલ્પ લઈ શકીએ. તો એવી રીતના દરેકના નંબર અને એના સરનામાની યાદી રાખો, એટલે ક્યારેય પણ આપણે શું થાય કે ઘરમાં કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે તો આપણે તાત્કાલિક એની સારવાર કરી શકીએ. ત્યાર પછી મુશ્કેલ સમય. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એક અહેવાલ લખો. આના બધાનો ઉપયોગ કરીને આપણે એક નિબંધ જેવું લખી શકીએ કે પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો અથવા તો હવાઈ સર્વેક્ષણ. આ બધા એટલે કે આપણા ગામમાં જે છે એ પૂર, ક્યારેક વરસાદ વધી જાય તો પૂર આવે છે અને નદીનું પાણી જે છે એ બહાર આવવા લાગે છે, એમાં ઘણા લોકો ઘવાઈ જાય છે અને લોકોના ઘરમાંથી જાનમાલનું ઘણું બધું નુકસાન થાય છે. લોકો ઘરમાં નથી રહી શકતા એટલા માટે બહારના લોકોને મદદ માંગવા આવે છે. તેના લીધે ખોરાક બહારની સંસ્થાઓ દ્વારા ખોરાકના પેકેટ આપવામાં આવે છે. ઘણા લોકો મૃત્યુ પણ થઈ જાય છે ઘણા લોકોનું. આ ઉપરાંત ઘણા બધા પ્રાણીઓ પણ મૃત્યુ પામે છે, મકાનો પાણીમાં ડૂબી જાય છે. આવી રીતના તમે આ બધા અક્ષરો, આ ઉપરાંત જો ઘણા લોકો દુઃખી થાય છે અને ગંદુ પાણી થાય તો એનાથી ઘણો રોગચાળો ફેલાય છે. લોકો પાસે ઘર રહેતા નથી એટલે લોકો બેઘર થઈ જાય છે અને ઘણા લોકો ફસાયેલા. તો આ રીતના તમે દરેક શબ્દોનો ઉપયોગ કરી અને એક નિબંધ બનાવી શકો.